બનાવટી ડિગ્રી દ્વારા નોકરી મેળવવાના રેકેટનો પર્દાફાશ. બોગસ ડિગ્રીધારી 14 કર્મચારીઓ પર કસાયો સકંજો. 14 કર્મીઓની નિમણૂંકો રદ કરવા આરંભાઈ કાર્યવાહી. આ છે નર્મદા જિલ્લા પંચાયત કચેરી હસ્તક આવતી આરોગ્ય વિભાગની કચેરી, જેમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ બોગસ પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો. વાત એવી છે કે વર્ષ 2014-17 દરમિયાન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી કરવામાં આવી, જેમાં 14 કર્મચારીઓ રાજ્ય બહારની યુનિવર્સિટીના બનાવટી પ્રમાણપત્રોના આધારે નોકરી મેળવી લીધી. નોકરી નહીં મેળવનારા કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન કરી આવા લોકોની ભરતી રદ કરવાની રજૂઆત કરાઈ. તેના આધારે હાઈકોર્ટે બોગસ ડિગ્રીધારી કર્મચારીઓને છૂટા કરવાનો આદેશ કરતા રાજ્ય સરકારે જિલ્લાના આરોગ્ય વિભાગને હુકમ કર્યો. પરિણામે 14 કર્મચારીઓની નિમણૂક રદ કરવા કાર્યવાહી આરંભાઈ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જો MPHW હૈ ઉનકા ફેક ડિગ્રી કા આરોપ લગાયા થા કી કઈ લોગ એસા હૈ જો બિના લાયકાત કા એક કામ કર રહે થે, તો ઇસલિયે હમને ઇન્ક્વાયરી તો પહેલે ઓર્ડર કર દિયા થા, 2-3 મહિને પહેલે હમને ઓર્ડર કર દિયા થા, ઓર ઉસકા ઇન્ક્વાયરી કે લિયે CDHO કો હમને સોંપ દિયા થા, ઓર CDHO ભી એ ડિગ્રી ચેક કરને કે લિયે યુનિવર્સિટી મે ખાતરી કર રહે હૈ, ઓર વૈસે અભી ઇન્ક્વાયરી એકદમ પૂર્ણ હો ચુકા હૈ. આશ્ચર્યની વાત તો એ છે કે આ રાજ્ય બહારની યુનિવર્સિટી હસ્તક કોલેજોમાં આ કર્મચારીઓ એક પણ દિવસ અભ્યાસ કર્યો નથી, માત્ર પૈસાના જોરે કોલેજોમાંથી બોગસ ડિગ્રી મેળવી લીધી. આવી યુનિવર્સિટીના નામ પર નજર કરીએ તો હિમાચલ પ્રદેશના સોલનમાં આવેલી માનવ ભારતી યુનિવર્સિટી, તમિલનાડુના સાલમેમાં આવેલી વિનાયક મિશન યુનિવર્સિટી, રાજસ્થાનના ચૂરુમાં આવેલ OPJS યુનિવર્સિટી સામેલ છે. આ યુનિવર્સિટીમાં કોઈ પણ ઉમેદવાર એક પણ દિવસ ભણવા ગયેલ નથી કે ત્યાં જે નિયત કરેલા સમયનો કોર્સ પણ કરેલ નથી, અને બોગસ સર્ટિફિકેટ આધારે આ લોકોએ ઓનલાઈન અરજીમાં અરજી કરી અને એક પરીક્ષા આપીને નિમણૂક મેળવેલ છે, જે અન્વયે અમારે કાનૂની રાહે કાર્યવાહી કરવાની થાય છે. આ નર્મદા જિલ્લા પંચાયતને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકેની જે ભરતી પ્રક્રિયા થઈ છે, એની અંદર 14 જણ જે આરોગ્યના કર્મચારીઓ છે એની અંદર પ્રમાણપત્રો હિમાચલ પ્રદેશ, તામિલનાડુ અને રાજસ્થાનના માલુમ પડે છે. જો ખરેખર એની ચકાસણી યોગ્ય રીતે કરી હોત તો આ કૌભાંડ ના થયું હોત. આખી ઘટનામાં આરોગ્ય વિભાગની પણ બેદરકારી છે કે જેના અધિકારીઓએ પ્રમાણપત્રોની ચકાસણી કર્યા વિના ઉમેદવારોને નોકરીએ રાખી લીધા. જો આ મામલો હાઈકોર્ટમાં ન પહોંચ્યો હોત તો બોગસ ડિગ્રીધારીઓએ અનેક વર્ષ સુધી તંત્રના આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું હોત. બ્યુરો રિપોર્ટ, TV9. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.